સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ પડશે ભારે. 25 મે થી 2 જૂન સુધી આકરી ગરમી પડશે. 25 મે મળસ્કે 3 વાગે અને 16 મિનિટે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. 2 જૂન સુધી ગરમીનો પારો ખૂબ ઊંચો રહેશે. જેઠ મહિનાના પ્રારંભે સૂર્ય કૃતિકા નક્ષત્રમાંથી રોહિણીમાં પ્રવેશશે. જેઠ મહિનાના 9 દિવસ તીવ્ર ગરમી પડે, જેને કહેવાય છે નવતપ્પા. અને આ વખતે નવતપ્પામાં શનિ વક્રી હોવાથી વધુ ગરમી પડશે. ગ્રહોની સ્થિતિના કારણે પણ ભીષણ ગરમી પડશે. તો સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ એ ભારે પડશે. 9 દિવસ આકરો તાપ રહેવાની શક્યતા છે. નવતપ્પાની અસર આગ જરતી ગરમી માટે તૈયાર રહેવાની જરૂર છે. તો ખગોળીય ઘટનાને લઈ અને તમામ જે જ્યોતિષીઓ છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં આકરી ગરમી પડશે. વધુ વિગતો સાથે ન્યૂઝરૂમથી અમિતા જોડાઈ ગયા છે, અમારા સહયોગી. અમિતા, જ્યોતિષો દ્વારા આગાહી કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં જે ખગોળીય ઘટના છે કે જેને કહેવાય છે નવતપ્પા, તેની અસર છે અને તેને લઈ અને કાળજાળ ગરમીનો આગામી સમયમાં અનુભવ કરવો પડશે. શું વધુ વિગતો? ઝિંકલ, આપણે જ્યાં નવતપ્પાની વાત કરી રહ્યા છીએ, આ નવતપ્પા એટલે જેઠ મહિનાનો પ્રારંભ ગણવામાં આવે છે. અને આપણામાં, આપણા જે હિન્દુ કેલેન્ડર છે, વૈદિક કેલેન્ડર, એની બે રીત હોય છે. એટલે આપણે જો જોવા જઈએ તો વૈશાખ મહિનાનો મધ્ય આવશે. પણ અહીં વૈશાખ મહિનાનો મધ્ય, હવે આપણે સૌ એ જાણીએ છીએ કે આપણા સાહિત્યમાં વૈશાખના તાપનો ઉલ્લેખ તો થયેલો જ છે. એટલે વૈશાખનો જે તાપ છે, વૈશાખ મહિનાના મધ્યમાં આકરો તાપ પડે છે, એ સ્વાભાવિક છે અને વર્ષોથી ચાલી આવ્યું છે. હવે પરંતુ આ વર્ષે જ્યારે જે ગ્રહોની સ્થિતિ છે તેને કારણે આ તાપ એ આક્રોજ નહીં જીવલેણ પણ સાબિત થઈ શકે તેવી અત્યારે ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે. આપણી સાથે આશુતોષજી આચાર્ય છે, તેમની સાથે જ વાત કરીએ. આશુતોષભાઈ, અત્યારની આ જે સ્થિતિ છે, ગ્રહોની જો સ્થિતિ જોવામાં આવે તો તેને કારણે પણ જે આ નવતપ્પાનો પીરિયડ છે કે આપણે જે કહીએ વૈશાખનો તાપ, તો ખૂબ જ વધુ ગરમી પડશે એવી એવું લાગે છે ખરું ગ્રહણ ગણતરી પરથી? જી બિલકુલ, કારણ કે શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો જ્યારે વૈશાખ મહિનો બરાબર મધ્યમાં પહોંચે અને ત્યારે ભારતીય સંસ્કૃતિમાં બે મહિના છે, બે પદ્ધતિ છે, એક અમાસાંત અને એક પૂર્ણિમાંત. આપણે ગુજરાતવાળા જે ક્ષેત્ર છે એમાં પૂર્ણિમાંતવાળા છીએ, તો પૂર્ણિમાંતમાં જ્યારે બરાબર મધ્યમાં વૈશાખ એટલે વદ પક્ષમાં વૈશાખ મહિનાની શરૂઆત થાય અને વૃષભ રાશિમાં જ્યારે સૂર્યનો પ્રવેશ થાય ત્યારે ગરમી વધારે પડતી હોય છે. કારણ કે આ સમયમાં પૃથ્વી સૂર્યની ધુરીની નજીક આવી જતી હોય અને એ સમયે આ 15 દિવસ સુધી આ નક્ષત્ર રહેતું હોય છે. આ રોહિણી નક્ષત્રમાં 15 દિવસ સૂર્ય રહે અને એમાં પણ જ્યારે મંગળ જે છે મેષ રાશિના અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે એટલે 9 દિવસ, અને આ 9 દિવસ એટલે રોહિણી નક્ષત્રના કહેવાય છે 10, રોહિણી નક્ષત્ર 3 અંશમાંથી વૃષભ રાશિના 10-20 અંશની મધ્યનો સમય. આ સમય એટલે 2 જૂન સુધીનો જે સમય છે ત્યાં સુધી ગરમી ભીષણ પડે. આ સમય અવધિમાં બીજા ગ્રહણ જેમ વાત કરી શનિ વક્રી છે, એ જ ગ્રાહુની દ્રષ્ટિ પણ ખરાબ પડી રહી છે. તો આ બધાની અસર અવશ્ય પડી રહી છે અને ગરમી આ સમયમાં ભીષણ પડે. વૈશાખી તાપ જે જીવલેણ બની શકે આવી પરિસ્થિતિઓની અંદર ગ્રહોની સ્થિતિ બની રહી છે કે જેના કારણે ભયંકર ગરમી જે સહન ન કરી શકે રીતે બળવાની યોગો બની રહ્યા છે. તો અત્યારે એ વાત તો ચોક્કસ છે કે અત્યારે પણ આપણે અસહ્ય ગરમીનો અનુભવ તો કરી જ રહ્યા છે અને એમાં પણ જ્યારે આ વૈશાખી તાપ છે, આ વૈશાખી તાપ એનાથી પણ વધુ હશે તેવી આગાહી કરવામાં આવી છે. અને આપણા જે આ સાહિત્ય છે કે આપણી જે આ વૈદિક પરંપરાઓ રહી છે, આપણા શાસ્ત્રો રહ્યા છે, તેને વિજ્ઞાનનું પણ પાછળ પીઠબળ મળે છે. કારણ કે જે રીતે આશુતોષભાઈએ કીધું કે અત્યારે પૃથ્વીની જે ધરા છે એ ધરા સૂર્યથી ખૂબ જ નજીક હોય છે અને વૈજ્ઞાનિક તારણ તો એ કહે જ છે કે મેના અંતમાં જ્યારે પૃથ્વી અને સૂર્ય એ સૌથી નજીક હોય છે, તેમની વચ્ચેનું જે અંતર છે એ ખૂબ ઓછું હોય છે, એટલે મેના અંતમાં ખૂબ જ ગરમી પડે છે. એટલે આપણે પણ સૌએ આ ગરમી માટે તૈયાર રહેવું પડશે. કારણ કે ગુજરાત જ નહીં, ઉત્તર ભારત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આ તમામ એવા રાજ્ય છે જ્યાં આ નવતપ્પા એટલે કે આપણા વૈશાખી તાપમાં અસહ્ય અને અકલ્પનીય ગરમી પડી શકે છે. ઝિંકલ જી, અમિતા, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આગામી સમયમાં આગ જરતી ગરમી માટે તૈયાર રહેવું પડશે. કારણ કે હવામાન વિભાગે તો આગાહી કરી છે, પરંતુ ખગોળીય ઘટનાને લઈને પણ આગામી સમયમાં ભારે ગરમી પડી શકે છે તેમ તમામ જ્યોતિષો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.